ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આસપાસ પર્યાવરણમાં ચાલેલા પાઠોનું પુનરાવર્તન કરીશું આપણે પાઠ નંબર એકથી ચાર પાઠનો અભ્યાસ કર્યો હતો જેનું આપણે આજે પ્રથમ ચેપ્ટરનું પુનરાવર્તન કરીશું કે જેથી પરીક્ષામાં સરળતા રહે તો ચાલો પુનરાવર્તન ચેપ્ટર વનનું સ્ટાર્ટ કરીએ દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સાંભળશો અને તેનું સ્વાધ્યાય પોથીમાં નોટડાઉન કરશો પાઠ નંબર એક પૂનમે શું જોયું તો વિદ્યાર્થી મિત્રો તમારે સૌ કોઈએ મારી સાથે જ સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પહેલું જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે તો ડ એટલે કે માછલી જળ સાપ દેડકો કે કરચલો તો કરચ લો ચાલનાર પ્રાણી કયું છે સાપ ઝાડ ઉપર રહેનાર પ્રાણી કયું છે વાંદરો ઉદયના રહેઠાણને શું કહે છે બ રાફડો લાંબી પૂંછડી વાળું પ્રાણી કયું છે તો શોધો વિદ્યાર્થીઓ લાંબી વાળું પ્રાણી કયું આવશે ભેંસ આવશે કે જેની પૂંછડી લાંબી હોય છે રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે ગુવડ તમને ખબર છે ને કે ગુવડ રાત્રે પણ જોઈ શકે છે આથી ગુવડ એ રાત્રે ખોરાકની શોધમાં નીકળતું પ્રાણી છે ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે કીડી આઠ પ્રાણી કયું છે કરોડિયું હવે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું ઝાડના મૂળના ભાગમાં ડર બનાવીને રહેનાર પ્રાણી સાપ છે કુ કુ અવાજ કાઢનાર પ્રાણી કોયલ છે ઘરની દિવાલોના ખૂણામાં જાડું ગુઠીને રહેનાર પ્રાણી કરોડિયો છે વૃક્ષોના છાયામાં પ્રાણીઓ આરામ કરે છે અહીં તમે છાયડો પણ લખી શકો ખાલી જગ્યા પાંચ ખાલી જગ્યા પ્રાણી પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં રાખે છે કાંગારો તમે જોયું હશે ડિસ્કવરી ચેનલ પર કે કાંગારો કઈ રીતે પોતાના બચ્ચાને શરીરની કોથળીમાં સાચવે છે છઠ્ઠું હાથી સૂંઢ વડે પાણી પીવે છે ઝાડ ઉપર ઊંધું લટકનાર પ્રાણી ચામાચીડિયું છે અને રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી ઊંટ છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય પોથીમાં આ રીતે પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે